श्री धरती विद्यालय यूट्यूब चैनल आप सभी विद्यार्थियों तथा वालों का हार्दिक स्वागत करते हैं। आज आपने धोरण 5 से 8 में ग्रामर का टॉपिक आर्टिकल विषय अभ्यास करवाना है। तो सर्वप्रथम तो आर्टिकल ये શું છે અને આર્ટિકલ કેટલા પ્રકારના હોય છે તેના વિશે આપણે જોઈએ। આર્ટિકલ પણ ત્રણ પ્રકારના હોય છે જેમાં એ એન અને ધ નો સમાવેશ થાય છે। આર્ટિકલ ધ જે છે એ ચોક્કસ પણ દર્શાવે છે એટલે કે ડેફિનેટ આર્ટિકલ છે એટલે જે સનાતન સત્ય વસ્તુ હોય ત્યારે તે આર્ટિકલ વપરાય છે। ધ સન ધ હિમાલય છે એક ચોક્કસ પણ દર્શાવે છે સન એટલે કે સૂર્ય હિમાલય એ વગેરે વગેરે જે આવે છે તે ચોક્કસ પણ દર્શાવે છે। જ્યારે અનડેફિનેટ આર્ટિકલ એટલે એવા આર્ટિકલ કે જે નિશ્ચિત પણ દર્શાવતા નથી એટલે જે નિશ્ચિત પણ જે અનડેફિનેટ આર્ટિકલ જે છે એમાં એ અને એન બંનેનો સમાવેશ થાય છે। તો આપણે એ એ એન અને ધ એ સેન્ટેન્સમાં ક્યારે મૂકવું તેની આપણે શીખવાનું છે। સૌપ્રથમ આર્ટિકલ એ આર્ટિકલ એ એ કયા સેન્ટેન્સમાં ક્યારે મૂકવું એ જોઈએ। કોઈ પણ વાક્યનું ઉચ્ચારણ ત્યારે ઉચ્ચારણની શરૂઆત વ્યંજનથી થતી હોય અને તે એકવચનમાં હોય ત્યારે હંમેશા આર્ટિકલ એ મૂકો। ઉચ્ચારણ એટલે શું? તો ઉચ્ચારણ એટલે કે એવું એક જે આપણે બોલીએ છીએ જે આપણા મુખમાંથી નીકળે છે તેને ઉચ્ચારણ કહે છે અને ઉચ્ચારણની શરૂઆત જે વ્યંજનથી થતી હોય તો વ્યંજન એટલે કયા શબ્દો? વ્યંજન એટલે આપણે ગુજરાતીના મૂળાક્ષરો જે હોય છે તેમાં ક થી જ્ઞ સુધીના તમામ મૂળાક્ષરોનો સમાવેશ વ્યંજનમાં થાય છે। અ ઈ આઈ ઓ અને યુ
અંગ્રેજી મૂળાક્ષરોમાં અ ઈ આઈ ઓ અને યુ એ પાંચ મૂળાક્ષરોનો સમાવેશ સ્વરમાં થાય છે. ત્યાર પછી હવે આપણે જોઈએ કે સ્વરમાં સ્વરની અહીંયા શું કીધું છે કે સ્વરની શરૂઆતમાં આવવો જોઈએ. સ્વર જે છે ક્યાં આવવો જોઈએ? શરૂઆતમાં. ઉચ્ચારણની શરૂઆતમાં સ્વર આવવો જોઈએ. તો આપણે એને એક્ઝામ્પલ તરીકે અહીંયા સમજીએ. પેલું ફૂલ છે.
અને ફૂલ જે છે એ કેવું છે પીળા કલરનું છે તો અહીંયા ફ્લાવરમાં સૌથી આપણે ઉચ્ચારણ શરૂઆતમાં કરીએ ત્યારે તે ઉચ્ચારણમાં શરૂઆતમાં સ્વર આવે છે કે વ્યંજન શરૂઆતમાં વ્યંજન આવે છે તો વ્યંજનની જ્યારે ઉચ્ચારણની શરૂઆતમાં વ્યંજન હોય ત્યારે હંમેશા આર્ટિકલ એ મૂકો અને ફરીવાર ફ્લાવરની વાત આગળ પણ કરેલી છે જ્યારે એક ને એક વસ્તુ પ્રાણી કે વ્યક્તિની વાતનો ઉલ્લેખ ફરીવાર જ્યારે કરવામાં આવે ત્યારે કયો આર્ટિકલ આવશે ધ આર્ટિકલ તો આર્ટિકલ એ અને આર્ટિકલ ધ હવે નેક્સ્ટ ઉદાહરણ જોઈએ ધેટ ઇઝ ખાલી જગ્યાએ અમરેલા ખાલી જગ્યાએ અમરેલા ઇઝ અ ન્યૂ ધેટ એટલે કે પેલું ઇઝ એટલે કે છે અને અમરેલા એટલે કે છત્રી પેલી છત્રી છે અને તે પેલી છે ન્યૂ છે તો અહીંયા યુ આપેલો છે અમરેલાના ઉચ્ચારણમાં શરૂઆતમાં યુ છે તો યુ જે છે એ સ્વર છે કે વ્યંજન સ્વર છે માટે અહીંયા કયો આર્ટિકલ આવશે સ્વરમાં આર્ટિકલ એન માટે અહીંયા કયો આર્ટિકલ આવશે એન હવે ફરી વાર એમણે નાની વાત કરેલી છે તો કયો આર્ટિકલ આવશે થ ધીસ ઇઝ ટ્રી ખાલી જગ્યા ટ્રી ઇઝ અ ગ્રીન એટલે કે તે વૃક્ષ છે અને વૃક્ષ કેવું છે ગ્રીન છે તો અહીંયા ટ્રી જે છે એમાં શરૂઆતમાં ટી આપેલો છે તો ટી આપેલો છે તો ટી સ્વર છે કે વ્યંજન વ્યંજન છે માટે આર્ટિકલ એ મૂકવાનો અને ફરી વાર આ ટ્રીની જ વાત આગળ કરેલી છે સેન્ટેન્સમાં જ્યારે કોઈ પણ સેન્ટેન્સમાં એની વાતનો ઉલ્લેખ ફરી વાર જ્યારે આવે ત્યારે કયો આર્ટિકલ મૂકો આર્ટિકલ ધ તો વિદ્યાર્થી મિત્રો આપણે અહીં થોડા ઉદાહરણ દ્વારા આર્ટિકલ સેન્ટેન્સમાં આર્ટિકલ ક્યારે મૂકો તે વિશે સમજ્યા હવે આ વિડીયોમાં આપણે આર્ટિકલ વિશે તો સમજ્યા હવે આ વિડીયોને તમારે તેનું પુનરાવર્તન કરવાનું છે જેથી કરીને આર્ટિકલ તમને સરળતાથી સમજાઈ જાય